ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો વ્યાપ હવે લેબલોન અને અન્ય આરબ દેશોમાં ફેલાઈ શકે છે ઇઝરાયલ અને અમેરિકન અધિકારીઓના હવાલાથી કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી સામે આવી છે ઇઝરાયલી સેનાએ લેબલોન પર હુમલો કર્યો જેમાં હિઝબુલ્લાના વરિષ્ઠ કમાન્ડર વિસામ અલ તવીલનું મોત થયું જ્યારે ઇઝરાયલે હવાઈ હુમલો કર્યો ત્યારે હિઝબુલ્લાના આતંકવાદીઓ કારમાં હતા હવે હિઝબુલ્લા ઇઝરાયલ પર જવાબી હુમલાની તૈયારી કરી રહ્યું છે એક મીડિયા રિપોર્ટમાં લેબનીઝ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલી સેનાના હુમલામાં એક સૈન્ય કમાન્ડરનું મોત થયું છે અને તેની અસર સમગ્ર ખાડી ક્ષેત્ર પર પડી શકે છે આ અધિકારીએ કહ્યું કે અમને ડર છે કે આ યુદ્ધ હવે આખા આરબ ક્ષેત્રને ઘેરી શકે છે અમે અમારા સાથીદારોને આ અંગે અગાઉથી ચેતવણી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે આ અધિકારીએ વધુમાં કહ્યું કે હેજબુલ્લાનું એક યુનિટ ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યું છે અને તેના પર તે જ પ્રકારનો હુમલો થવાનો ભય છે જે હમાસે સાત ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગાઝા પર કર્યો હતો મીડિયા રિપોર્ટ મુજબ સાત ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં હમાસના હુમલા બાદ માર્યા ગયેલા તમામ હેજબુલ્લા લડવૈયાઓમાં વિસામ અલ તાવીલ સૌથી મોટો કમાન્ડર છે અત્યાર સુધી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું હતું પરંતુ તાજેતરની કેટલીક ઘટનાઓ બાદ લાગે છે કે હવે યુદ્ધનો બીજો મોરચો પણ ખુલી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી